હવે આગળ વાત કરીએ તો મહેસાણાના આબલિયાસર ગામ ખાતે આવેલા ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહની ઘોર બેદરકારી આવી સામે. મહેસાણાના આંબલિયાસણ ગામ ખાતે આવેલ ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહની ઘોર બેદરકારી આવી સામે. મહેસાણા જિલ્લામાં આવેલ આંબલિયાસણ ગામ ખાતે ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહમાં દર્દીને વધારે પડતા માસિક આવવાના ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેમને ડૉક્ટરે કહ્યું હતું કે ગર્ભાશયમાં મોસો છે, જેથી માસિક વધુ આવે છે તો તેને બંધ કરાવવા માટે ગર્ભાશય કાઢી નાખવું, ઓપરેશન કરવું પડે. જે ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટર દ્વારા ફક્ત 1 કલાકની સારવાર અને 6 કલાક ઓપરેશન ચાલ્યું હતું. ત્યારબાદ 2 દિવસ તો દવાખાનામાં જ રાખ્યા હતા, જેની 38,000 ઓપરેશનના લીધા હતા. ત્યારબાદ ઘરે આવી ફરીથી ગેસ ભરવો હોવાથી 4 દિવસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેને 10,000 રૂપિયાના ચાર્જ લીધો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે ગર્ભાશય સાથે પેશાબની કોથળી ચોંટી ગયેલ છે, જેના લીધે ઓપરેશનમાં ટાઈમ વધારે થયો, જેમાં પેશાબની નળી 21 દિવસ રાખવાનું કહ્યું હતું, જેમાં ગર્ભાશય સાથે પેશાબની કોથળીનું પણ ઓપરેશન કરેલ છે. નળી નાખ્યા બાદ સતત પેશાબ ચાલુ રહેતા મહેસાણામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું, જેમાં ડૉક્ટર દ્વારા એન્ડ્રોઇડ કોપીની તપાસ બાદ પેશાબની કોથળીમાં કાણું હોવાથી પેશાબ સતત ચાલુ રહેવાની ખબર પડી, જે આંબલિયાસણના ઉમિયા હોસ્પિટલ દ્વારા ઓપરેશન થયું હતું. ત્યારબાદ તેઓ ગુજારીયા સાર્વજનિક હોસ્પિટલમાં ગયા, જ્યાં ડૉક્ટરે સિટી સ્કેન કરાવવાનું કહ્યું, જે સિટી સ્કેનમાં 2 mm નું કાણું પેશાબની કોથળીમાં છે, જે બહાર આવ્યું, જેથી સાફ જાહેર થાય છે કે આંબલિયાસણમાં ડૉક્ટર યશ પટેલ ઉમિયા સર્જિકલ દ્વારા ઓપરેશનની ભૂલનો અને ભોગ બનેલ છે. તેમની ભૂલ થતાં તેઓ મહેસાણા એન્ડોસ્કોપીના 6,000 તથા સિટી સ્કેનના 6,500 ચૂકવ્યા છે. ત્યારબાદ ગુજારીયામાં 5/4/2024 રોજ દાખલ થઈ ઓપરેશન કરાવ્યું, જેમાં લોહી ઓછું હોવાથી 3 બોટલ લોહી ચઢાવ્યું, જેમાં 4,500 રૂપિયા ચૂકવ્યા અને બહારથી લાવેલ દવા સાથે તેઓએ 18,000 રૂપિયા ખર્ચ થયેલ છે, જે દર્દીની હેરાનગતિ ભોગવવી પડી રહી છે. દર્દીના પતિએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન. ભાવિન ભાવસાર, ZS TV, મહેસાણા.